હાય ઓ હા યુ બસ સ્ટુડન્ટ આપણે પાંચેક મિનિટમાં ચાલુ કરીએ છીએ બધા આવી છે જેને એક્વેરિસ છે એ બધા ગુડ ઇવનિંગ એવરીવન બધું બધું તમને સ્ટુડન્ટ્સ હમણાં પાંચેક મિનિટમાં જ કહું છું હજી એક્ઝામ ડેટ નથી આવી સ્ટુડન્ટ્સ ક્વેશન્સ હોય બધા કરી રાખજો ફૂલ્લી એટલે કંઈ વાંધો ન આવે સ્ટુડન્ટ્સ તમારે બધું હમણાં કહું છું બસ પાંચ મિનિટ સાત ને પાંચે આપણે ચાલુ કરીએ છીએ ત્યાં સુધીમાં જે લોકો જોઈન થવાના છે જોઈન થઈ જાય અને તમારા બધા પ્રશ્નો આપણે ચેક કરી લઈએ પછી તમે તમારા ફ્રેન્ડ સર્કલને લિંક શેર કરી શકો છો સ્ટુડન્ટ્સ જેના કારણે કોઈને બાકી રહી જાતું હોય કોઈ ક્વેશ્ચન રહી જાતા હોય તો પૂછી શકે જોઈ શકે એને કંઈ ક્વેરી હોય તો સોલ્વ કરાવી શકે આપણે બધા સાત ને પાંચ સ્ટાર્ટ કરવાના છીએ તમારા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આજે આવી જશે સ્ટુડન્ટ તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી તમારે ફક્ત જે ક્વેશ્ચન હોય એ કાઢી રાખો પ્રશ્ન હોય ને એક બીજી માહિતી પણ આજે આપવાનો છું તમારા બધાને પણ તૈયારીઓ જીનલ કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી હું તમને હમણાં તમારા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આપી દઉં છું ડોન્ટ વરી બધું સાત ને પાંચ બસ સાત ને પાંચ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે જોઈન થવા માગતા હોય છે પછી લાસ્ટ ટાઈમ પણ એવું થયું હતું કે આપણે ચાલુ કરી દીધું હતું પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને પછી રહી ગયું હતું જેને જે કાંઈ પણ ક્વેશ્ચન હોય હેલો સુનેર હાવર યુ યુ કેન શેર ધ વિડિયો સો જે કાંઈ બધાને સ્ટુડન્ટ્સને ક્વેરી હોય તો એ આપણે સોલ્યુશન કરી શકીએ જલ્દીથી તમે તમારા ફ્રેન્ડ સર્કલને કહી શકો છો હા જીટીયુની એપમાં જ આપવાની છે ક્રિષ્ના જીટીયુની એપમાં જ આપવાની છે ઇઝી આવશે સો ડોન્ટ વરી તમને જેમાં ઠીક લાગે એમ લેપટોપ હોય તો તમારે કેમેરો કમ્પલસરી છે બરાબર છે જો કેમેરો નહીં હોય તો પછી તમારી માટે થોડુંક ડિફિકલ્ટ થશે સ્ટુડન્ટ્સ લિંક તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દો તો જેની ક્વેરી હોય એ જોઈન થઈ શકે

તમારો ક્વેશ્ચન મને સમજાતું નથી હા આપી શકો ઇયરફોન નાખીને પણ તમે એક્ઝામ આપી શકો હર્ષ તમને હમણાં બધા ક્વેશ્ચનના જવાબ આપું છું મિત દલસાણિયા હાવ આર યુ હી ઇઝ વન ઓફ માય સ્ટુડન્ટ મીત દલસાણિયા મિકેનિકલ એન્જિનિયરિંગ ઉમંગ બસ બે જ મિનિટ હમણાં આપણે બધી વાતનું તમારું નિરાકરણ લાવીએ છીએ ડોન્ટ વરી ઓકે સ્ટુડન્ટ લેટેસ્ટ સ્ટાર્ટ સાત ને પાંચ જેવું થઈ ગયું છે મેં તમને જે કીધું હતું એ પ્રમાણે બહુ નાનું સેશન રાખવાનું છે બહુ લાંબી આપણે સેશન રાખવું નથી ગુડ ઇવનિંગ દેવેન્દ્ર આર યુ તમારે પણ એટ સેમની પ્રિપેરેશન હવે ચાલુ કરી દેજો ચાલો સ્ટુડન્ટ્સ હવે તમારા ક્વેશ્ચન્સની ક્વેરી આપણે ધીરે ધીરે સોલ્વ કરતા જાય છીએ ફર્સ્ટ ઓફ ઓલ બધાને એક જ પ્રોબ્લેમ આવે છે કે સર લોગ ઇન નથી થતું ઇન ધ સેન્સ કે મેં તમને જે આઈ વેબવાળી વેબસાઇટ આપી હતી એકાઉન્ટલેસ એ વેબસાઇટમાં ગણાયને લોગ ઇન થતું નથી તો સ્ટુડન્ટ તમારે તમારો એનરોલમેન્ટ નંબર ફર્સ્ટ ઓફ ઓલ લોગઇન આઈડીમાં નાખવાનો છે અને ત્યારબાદ તમે જ્યારે એનરોલમેન્ટ નંબરનું ફોર્મ ભર્યું હતું ને વન ફિફ્ટી રૂપીઝવાળું ત્યારે જે તે સમયે પાસવર્ડ તમે નાખો તો એ પાસવર્ડનો તમારે યુઝ કરવાનો છે જો તમે કોઈ જાતનો પાસવર્ડ ન રાખેલો હોય અને તમને એમ થાય કે નથી ખુલતું તો તમારે પી એ ડબલ એસ ડબલ્યુ ડી એટ ધ રેટ વન પી એ ડબલ ડેસ પી એ ડબલ એસ ડબલ્યુ ડી એટ ધ રેટ વન હજી એકવાર કહી દઉં છું પી સ્મોલ પી આવશે પી એ ડબલ એસ ડબલ્યુ ડી એટ ધ રેટ વન જો તમે પાસવર્ડ નો રાખ્યો હોય તો આ પાસવર્ડનો ઉપયોગ કરી અને તમે લોગિન થઈ શકશો ઘણીવાર સ્ટુડન્ટ્સ એવો પ્રોબ્લેમ થાય છે કે તમે લોકો કેપિટલ પી દબાવો છો ને એટલે એવું થાય છે ધ્યાન રાખો કે કેપિટલ પી નહીં આ સુનેર ખાન અને હિમાંશુ ગુપ્તા બંને મૂકેલું છે જુઓ એમાં પાસવર્ડ પી સ્મોલ છે પી બધું સ્મોલમાં છે પી એ ડબલ ડેસ પી એ ડબલ એસ ડબલ્યુ ડી એટ ધ રેટ વન તો એ પ્રમાણે તમે પાસવર્ડ નાખશો એટલે તમારું એકાઉન્ટ ખુલી જશે બાકી મેં મારા જૂના વિડીયોમાં તમને આવેલું છે કે કઈ રીતે શું થશે એમાં તમે લોગિન ઇન ને પછી તમારે ઓનલાઈન એક્ઝામમાં જવાનું છે ઓનલાઈન એક્ઝામમાં જશો એટલે તમને નીચે તમારો એનરોલમેન્ટ નંબર તમારો પાસવર્ડ તમારો મોબાઈલ નંબર તમારું ઈમેલ આઈડી એમ ચાર વસ્તુ તમને દેખાડશે એ ચાર વસ્તુ તમને જે બતાડેને સ્ટુડન્ટ એમાં તમારો એનરોલમેન્ટ નંબર જે તમારું મોબાઈલ નંબર હશે એ તમે જે એપ ડાઉનલોડ કરી છે જે મોબાઈલ અને ટેબ્લેટ માટે પણ અલગ છે અને લેપટોપ અને ડેસ્કટોપ માટે પણ અલગ છે તમે ડાઉનલોડ કરી ફાઇલ અને સૌ પ્રથમ તમારી પાસે લોગઇન આઈડી અને મોબાઈલ નંબર બે વસ્તુ માગશે એટલે મેં તમને કીધું એ પ્રમાણે જેવા તમે એન્ટર થયા એ પ્રમાણે નીચે તમને જે તમારો એન્ડરોલમેન્ટ નંબર પાસવર્ડ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી જે ચાર વસ્તુ આપેલી છે એમાં તમારો મોબાઈલ નંબર અને એનરોલમેન્ટ નંબર એ ચા બે વસ્તુનો ઉપયોગ કરી અને તમારે લોગ ઇન થવાનું રહેશે લોગિન થયા બાદ તમારે પાછો તમારો એન્રોલમેન્ટ નંબર અને જે તમને પાસવર્ડ નવો આવ્યો છે મેં તમને કીધું એ પ્રમાણે એમાં નવો પાસવર્ડ છે એ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે અને હજી એક નીચે કેપચા કોડ હશે એ કેપ્ચા કોડ નાખશો એટલે તમારું ખુલી જશે હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને લોગિન નથી થતું એવો બધો પ્રોબ્લેમ થાય છે જે જ્યારે આપણે આઈ વેબવાળી વેબસાઇટ ખોલીએ તો તો તમારે નીચે રીસેટ પાસવર્ડ આપેલું હશે એ રીસેટ પાસવર્ડ ના કરી અને પછી તમને પૂછશે કે લોગિન આઈડી તો લોગિન આઈડીમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો અને જે તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં ઈમેલ આઈડી નાખેલું હશે ને એ જ ઈમેલ આઈડી ઉપર તમારો નવો પાસવર્ડ આવશે એ પાસવર્ડ નાખો એટલે પાછું તમારું ખુલી જશે પાસવર્ડ કદાચ એકાદ બે કલાક મોડો પણ આવી શકે છે હવે આ બધું તમારા ક્વેશ્ચનનું નાનું એવું સોલ્યુશન હતું ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછે છે કે સર એપમાં લોગિન નથી થવાતું કાલે જ્યારે તમારું પેપર હશે ને એની અડધી કલાક પહેલાં જ તમે લોગિન થઈ શકશો એ પહેલાં લોગિન થઈ શકશો નહીં ક્વેશ્ચન તમે લાઉડલી વાંચી નહીં શકો આજુબાજુ કોઈ હોય કે ન હોય તમે ક્વેશ્ચન લાઉડલી વાંચી નહીં શકો ઓકે બરાબર છે આધાર કાર્ડ ફોટો કઈ રીતે અપલોડ કરવાનો તમારે એ લોકો તમને ખબર જ છે સ્ટુડન્ટ્સ કે સ્કેન થતું હોય છે એટલે સ્કેન તમારે કરાવવાનું રહેશે તમે સ્કેન કરાવશો એટલે થઈ જશે જીટીયુનું ટેબલ હજી કોઈ જાતનું આવ્યું નથી એટલે એ કંઈ ચિંતા કરોમાં ટેબલ ચેર પર બેસીને એક્ઝામ તમે આપી શકો છો કોઈ જાતનો વાંધો નથી હા ઓકે તમારે કાલે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ છે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટમાં તમારે અડધી કલાક આપેલી છે એટલે કે થર્ટી એમ સી ક્યુ ત્રીસ એમ ક્યુ આપેલા છે એ ત્રીસ એમ સી ક્યુનો જવાબ તમારે દેવાનો છે એ જનરલ નોલેજના ક્વેશ્ચન હોઈ શકે તમારા ચેપ્ટરના ક્વેશ્ચન હોઈ શકે કે ગમે તે હોઈ શકે ને ઘણીવાર એવું પણ હોઈ શકે છે કે તમારું નેક્સ્ટ પેપર જે હતું મેથ્સનું દીધા બાદ ઈ પેપ પર હોઈ શકે છે પણ એમાં તમે પાસ થાવ કે ફેલ થાવ એનો કોઈ મતલબ નથી આ જસ્ટ એક ચેક કરવા માટે છે કે તમે તમારો પેપર વ્યવસ્થિત રીતે દઈ શકો એમ છો કે નહીં અડધી કલાક સુધી તમારા નેટમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી ને તમે સરખી રીતે તમારું ફેસ વેરિફિકેશન થાય છે ને તમે તમારો ફોટો આઈડી સ્કેન કરાવી શકો છો ને તમે ત્રીસ મિનિટ લગી એક્ઝામ વ્યવસ્થિત રીતે આપી શકો એમ છો કે નહીં તમે સેવ એન્ડ રિવ્યૂ સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શનનો વ્યવસ્થિત યુઝ કરી શકો છો કે નહીં સબમિટ તમે બાવીસ મિનિટ પછી કરી શકશો મન કે તમને પંદર મિનિટમાં બધા સવાલના જવાબ આવડી ગયા તોય તમે સબમિટ નહીં કરી શકો વહેલું તમે બાવીસથી ત્રેવીસ મિનિટ પછી જ તમે સબમિટ કરી શકશો ફર્સ્ટ સેમનું ટાઈમટેબલ હજી મારા ખ્યાલ પ્રમાણે મેં અડધી કલાક પહેલાં જોયું ત્યારે અપલોડ નહોતું થયું અપલોડ જેવું થશે ને એટલે હું તમારા માટે મૂકી દઈશ જ્યારે તમે તમારું જે ફાઇલ આપેલી છે તમને મેં તમને કીધું છે ઈએક્સી ફાઇલ છે મોબાઈલ અને ટેબ્લેટ અને લેપટોપ અને ડેસ્કટોપ માટે જે અલગ અલગ જે આપેલું છે એમાં તમે જ્યારે એન્ટર થશો ને ત્યારે ઉપર જ તમને ઓપ્શન આપેલો હશે કે તમારું આઈડી સ્કેન કરાવો ત્યારે તમે રફ વર્ક અને કેલ્ક્યુલેટર બંનેનો ઉપયોગ કરી શકો છો તમને બધાને ખબર જ છે કે ફિઝિક્સ જેવા સબ્જેક્ટ્સમાં મેથ્સ આવે છે એટલે દાખલા આવે છે એટલે તમે ઉપયોગ કરી શકો છો યુ આર લેજન્ડ તમે શું ક્વેશ્ચન પૂછો છો એમ મને કાંઈ આઈડિયા આવતો નથી બી ઈ સિક્સ સેમનું આઈ થિંક જૂન મહિનામાં આવશે કેમ કે વીસ કે પચીસ મે પછી બીઈ એઇટ સેમની એક્ઝામ આવવાની તૈયારીમાં છે એની માટે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ આવશે પહેલાં અને ત્યારબાદ બી એઇટ સેમનું પતેને ત્યાર પછી સિક્સ સેમ કેમકે ઓલમોસ્ટ આટલા બધા સ્ટુડન્ટ્સ હોય છે તો એકસાથે આ લોકો એની એપ હેન્ડલ કરી શકતા હોય એમ હોતા નથી થર્ડ સેમ ડિપ્લોમાનું રિઝલ્ટ આઈ થિંક મે મહિનાની સેકન્ડ વીકમાં આવે ને એની પૂરેપૂરી શક્યતા છે ફોર્થ સેમ ડિપ્લોમાની એક્ઝામ પણ જૂન મહિનામાં મારા ખ્યાલ પ્રમાણે અથવા તો મેના એન્ડમાં રફવર્ક તમે શનિ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ હોતો નથી દેવાંગોર પાસવર્ડ ઇઝ રાઇટ કેમેરો કમ્પલસરી ચાલુ રાખવાનો છે કેમેરાની બહાર ગયા એટલે તમારું પૂરું થઈ ગયું રફવર્ક તમે શનિ કરી શકશો બને ત્યાં સુધી એરોપ્લેન મોડમાં રાખો તો વધારે સારું કોલ ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી તમારે એવો બધો તો કાંઈ તમે યુઝ નથી હોતો કે આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે સે સીએમ તો છીએ નહીં કે નથી કોરોના મહામારીમાં આપણે બહુ મોટા પાયે કાર્ય કરતા તો આપણે એટલા બધા ફોન આવતા હોય આધાર કાર્ડ લઈને બેસો તો વધારે સારું તમારું કોલેજનું એન્ડરોલમેન્ટ નંબરનું તમારું આઈ કાર્ડ હશે તો પણ ચાલશે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટમાં તમે ફેલ થાવ તો એનો કોઈ કાંઈ તમને કરવાનું નથી કોઈ કાંઈ કહેવાનું નથી ફર્સ્ટ સેમ એક્ઝામનું પ્રિડિક્શન મારા ખ્યાલ પ્રમાણે ફોર્થ મેથી ચાલુ થવાની પૂરેપૂરી શક્યતા છે ચાલુ એક્ઝામે જય વાઘેલા મેં તમને પહેલાં કીધું તમારો મોબાઈલ તમે એરોપ્લેન રાખો અને તમારા પેરેન્ટ્સના અથવા તો તમારો કોઈ ભાઈબંધ હોય જેને મોબાઈલનો યુઝ ઓછો હોય મોબાઈલનો યુઝ બધાયને હોય છે પણ તમે નોટ ડિસ્ટર્બમાં રાખી બીજાનો મોબાઈલ અને એનો વાઈફાઈનો યુઝ કરી શકો છો જેથી તમને વાંધો નહીં આવે આઈડીમાં મહર્ષિ તમે તમારું આધાર કાર્ડ અથવા તો કોલેજનું આઈ કાર્ડ બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈને બેસી શકો છો અઢાર વર્ષના તો તમે લોકો છો નહીં એના કરતા તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ચૂંટણી કાર્ડ બધું હોય છે હા સિવિલ સિક્સ એમના મારી પાસે અત્યારે લગભગ તેરથી ચૌદ સ્ટુડન્ટ પણ છે એટલે એની માટે મારે મટિરિયલ બનાવવાનું જ છે એટલે જોશીભાઈ હું તમારી માટે પણ મટિરિયલ બનાવીને મોકલીશ પણ અત્યારે મારી ચિંતા ફર્સ્ટ સેમવાળા છોકરાઓ છે એટલે હું એમના માટે ફર્સ્ટ સેમ જે બીવાળા વાળા માટે ડિપ્લોમા વાળા માટે છે એની માટે હું એમસીક્યુ બનાવી રહ્યો છું ઓલમોસ્ટ ચાર સબ્જેક્ટનું એમસીક્યુ બની ગયા છે બધા સબ્જેક્ટ માટે મહર્ષિ તમારો ક્વેશ્ચન મને નથી સમજાતો ફોર્થ સેમ ડિપ્લોમાની એક્ઝામ નવાણું ટકા તો ઓનલાઈન હોવી જોઈએ પછી તો હવે ખબર નહીં કે એ લોકો શું વિચારે છે અત્યારે તમે મોબાઈલ ડેટા તમે કોઈનો વાઈફાઈ યુઝ કરી શકો તો પછી ક્યાં મોબાઈલ ડેટાની વાત આવે તમે કોઈનું વાઈફાઈ યુઝ કરીને તમારો મોબાઈલનું નેટ આપણે તો નેટથી મતલબ છે જો સ્ટુડન્ટ ઇન્ડિયન એન્ટરપ્રેનર તમને એક વાત કરું હું તમારી સામે બેઠો છું અત્યારે આટલો જ ફેસ વેરીફિકેશન તમારે દેખાડવાનું છે આ નીચે મારી પાસે પણ બુક્સ પડી છે દેખાય છે બુક છે એવું અને રફવર્ક છે એ નીચે કરવાનું હોય છે અને સાઈડમાં તમે કેલ્સીનો પણ ઉપયોગ કરી શકો છો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એરોપ્લેન મોડમાં રાખો તો બીજાનું વાઈફાઈ તમે લઈ શકો હોટસ્પોટથી સ્ટુડન્ટ હર્ષ કેમ આવું ક્વેશ્ચન કરો છો તમે તમે બીજાનું વાઈફાઈ લઈ શકો તમારામાં કોઈ દી કોઈનો વાઈફાઈ હોટસ્પોટ યુઝ નથી કર્યું તો તમારું નેટ ચાલુ રહે બાકી તમારા ઇનકમિંગ કોલ બંધ થઈ જાય ના ના એવું કાંઈ નથી હોતું તમે તમે કોઈ નેટવાળાની દુકાને ગયા અથવા તો તમે તમને કીધું છે કે જો તમારી પાસે એવી સુવિધા ન હોય તો તમે કોલેજે જઈને પણ એક્ઝામ દઈ શકો છો કોલેજવાળાએ તમને એક્ઝામ દેવા આપવી પડશે તો સ્ટુડન્ટ ત્યાં તો શું કરવાનું કહો ત્યાં બીજાનું નેટ નથી ત્યાં બીજાનો ડેટા નથી તો એમાં તો કોઈ એવો મતલબ નથી કે આપણો જ મોબાઈલનો ડેટા યુઝ કરવો રાઠોડ શુભમ પાસવર્ડ તમારે સેની માટે જોઈ છે એ મને પહેલા પ્રશ્ન સમજાવો પાસવર્ડનો યુઝ કઈ રીતે યાજ્ઞિક જાદવ બસ લાઈવ સેશન પતે એટલે બધા સ્ટુડન્ટ માટે મટીરિયલ હું મોકલવાનું જ છું ફર્સ્ટ સેમનું કોઈ ટાઈમ ટેબલ આવ્યું નથી કદાચ કાલના દિવસમાં અપલોડ કરી દકે લાસ્ટ ટાઈમ લાસ્ટ યરમાં પણ મેં એપ ચલાવી હતી સ્ટુડન્ટ્સ માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ એક્ઝામ દરમિયાન પણ મારી પાસે બેઠા હતા કે સર શું કરવું ઘણા ડરી ગયેલા સ્ટુડન્ટ આપણે એને અડધી કલાક પહેલાં ચાલુ કરાવી અને બધું કરી દીધું કોઈ ચિંતા નથી મટિરિયલ તમને મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અર્જુન સેજપાલ સેવનમાં તમારે પહેલાં મને ફોલો કરવાનું રહેશે પછી તમે મને મેસેજ કરશો એટલે હું તમને મટિરિયલ મોકલીશ ચાવડા એક્ઝામનું ટાઈમ ટેબલ આવશે એમાં તમને ટાઈમ કીધેલો હશે કે કયા ટાઈમે એક્ઝામ છે થ્રુ રાવલ પાસવર્ડ આ જ છે ઓકે હા એ જ પાસવર્ડ છે પાસવર્ડ તમે પ્રોફાઇલ તમારી ખોલી હોય અને નીચે ચાર વસ્તુ એક સાથે આપેલી છે એ ચાર વસ્તુમાંથી જે પાસવર્ડ આપેલો છે એ પાસવર્ડનો તમારે જે એપ છે ને એમાં યુઝ કરવાનો છે મીન્સ કે તમે જે ફોર્મ ફાઇલ અપ ડાઉનલોડ કરી છે એ હજી કોઈ રાવલ આવ્યું નથી કે ફોર્થ મેથી ચાલુ થાય પણ મારું પ્રિડિક્શન એવું છે કે ફોર્થ મેથી ચાલુ થશે થર્ડ સેમનું રિઝલ્ટ આફ્ટર મે મેના સેકન્ડ વીક પછી આવી શકે એમ છે મારા વિડીયોમાં મેં કીધેલું છે કે એપ કઈ યુઝ કરવાની છે તમારે ઇએક્સી ફાઇલ છે એ ડાઉનલોડ કરવાની છે ટાઈમટેબલ હજી આવ્યું નથી આવે એટલે કઈશ હા ઓકે હમણાં હું ચેક કરી લઉં છું ટાઈમટેબલ આવી ગયું હોય તો કોઈ ચિંતા નથી લગભગ ફોર્થ મેથી જ હોય છે બેમલી તમારો ક્વેશ્ચન શું છે નથી સમજાતો સ્ટુડન્ટ્સ હું તમને પહેલાં કહી દઉં કે આજે હું ECHM, ફિઝિક્સ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને એક્ટિવ ઇંગ્લિશ ચારના એમસીક્યુ આપવાનો છું મારી પાસે ચારની આખી ફાઇલ બનાવી છે મેં બરાબર એમાં બહુ જાજો સમય લાગી જાય છે ક્વેશ્ચન્સ ગોતવા આન્સર તૈયાર કરવા એની માટે તો હા તો નોટિફિકેશન મ્યૂટ થઈ જશે પણ તમે નોટિફિકેશન તમે સેટિંગમાં જઈને નોટિફિકેશન મ્યુટ કરીને પછી પણ એ કરી શકો છો ટાઈમ ટેબલ ઘણા બધા સ્ટુડન્ટ એમ કે છે આવી ગયું છે જો આવી ગયું હશે તો હું ચેક કરીને પાછું ટાઈમટેબલ પણ મૂકી દઈશ સ્ટુડન્ટ તમારા લોકો માટે ફોર્થ સેમની એક્ઝામ વીસ જૂન સુધીમાં તો એ પહેલાં હશે એટલી બધી લેટ તો નહીં જાય પણ કેવું કોરોનાનું છે એની ઉપર આધાર રાખશે મારા ખ્યાલ પ્રમાણે ડિપ્લોમા ફર્સ્ટ સેમના ઘણા બધા સ્ટુડન્ટ્સના ઘરે કોરોનાના કેસીસ છે તો હવે સ્ટુડન્ટ શું કરશે એ જોવાનું છે હા દેવાંગ હું મોકલીશ પણ એમાં એવું છે દેવાંગ કે મટીરિયલ ઘણા બધા મિસયુઝ કરતા હોય છે અને મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં બધા મને ફોલો કરે તો મને આઈડિયા આવે કે કોણ છે સ્ટુડન્ટ આવી આવી ગયું ગયું છે જે જીને લોકે જો હશે તો આપણે જોઈ રજીસ્ટ્રેશન આજે નહીં તો કાલે રાઠોડ શુભમ તમારે કરવું જ પડશે રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટેડ હશે ને તો જ ઈ ઓલામાં બતાડશે એની પહેલા મેં તમને કીધું હતું પછી જ્યારે જીટીયુ નું કોઈ પણ કંઈ પણ માહિતી આવતી હોય છે તો એમાં તમારો જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ હોય ને તો જ આવે હા બધાને ક્વેશ્ચન સેમ હશે પણ કદાચ કોકનો પહેલો ક્વેશ્ચન કોકનો છત્રીસ ક્વેશ્ચન ઈ જ ક્વેશ્ચન કોકનો ચાલીસમો ક્વેશ્ચન એ ઈ પ્રમાણે મારા ખ્યાલ પ્રમાણે હોય છે પાંચ ક્વેશ્ચન અલગ અલગ કોકને એવી રીતે હોય છે રજીસ્ટ્રેશન તમે ગમે ત્યારે કરી શકો અત્યારે પણ ચાલુ છે ઓકે ટાઈમ ટેબલ આવી ગયું છે સ્ટુડન્ટ આપણે જોઈ લેશું બરાબર છે જે કાંઈ પણ હશે એનો પણ વિડીયો બનાવીને મોકલી દઈશ રજીસ્ટ્રેશન તમે મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસમાં જોઈ શકો છો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી એમાં લોગિન કેવી રીતે થવું એ બધી માહિતી આપેલી છે એ જે તમારી પાસે આવ્યું છે ને ધ્રુવ રાવલ બાવીસ એપ્રિલનું એ બીવાળા માટે છે એટલે કે ફર્સ્ટ યર એન્જિનિયરિંગ ડિગ્રીમાં હોય ને એની માટે ડિપ્લોમાવાળાનું હજી નથી આવ્યું અત્યારે ફર્સ્ટ સેમ સેકન્ડ સેમ રિમિડિયલ ફર્સ્ટ સેમ રેગ્યુલર સેકન્ડ સેમ રિમિડિયલ ડિપ્લોમાવાળા વાળા બી ઈ વાળા માટેનું ઓનલાઈન એક્ઝામ છે બીઈની એક્ઝામ તમારી જૂન મહિનામાં સિક્સ સેમની મારા ખ્યાલ પ્રમાણે મેના એન્ડમાં અથવા તો જૂનના ફર્સ્ટ સેકન્ડ વીકમાં એવું કાંઈ ડમી ડિક્લેર ના કરે ફોટાથી કોઈ મતલબ નથી હોતો તમારો જે આધાર કાર્ડનો નંબર હોય છે ને એથી મતલબ હોય છે સ્ટુડન્ટ બસ એમની એક્ઝામ અર્પિત હજી કોઈ ટાઈમ ટેબલ નથી એવું આવશે એટલે તરત હું વિડીયો અપલોડ કરીશ તમે એ ચિંતા કરવામાં હા હા ચાલે કંઈ વાંધો ન ધેટ ડઝન્ટ મેટર એનાથી કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ નથી આવતા થેન્ક યુ ઉત્સવ વેલકમ હજી સ્ટુડન્ટ્સ હું પાંચક મિનિટ ઓનલાઈન છું તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય ક્વેરી હોય તો પૂછી શકો છો નહીં એવું નહીં જોવે તમે તમારું કામ કરો છો કોપી નથી કરતા સ્ટુડન્ટ ચાલે ચાલે કોઈ પ્રોબ્લેમ નથી તમે આજુબાજુમાં જોયું એની કોઈ મતલબ નથી મેં કેલ્સીનો યુઝ કર્યો અત્યારે તમારી સામે કેલ્સીનો યુઝ કરું છું રફ વર્કનો યુઝ કરું છું તમને ખબર પડે છે યસ જયસ્વાલ બોલો આઈડી પ્રૂફ તમારે સ્કેન કરાવવાનું રહેશે જ્યારે તમે ઓલામાં જશો ને તમારી એપ ખોલશો ને એમાં એપ ખોલશો એટલે તમને ઉપર સ્કેન કરવાનું કહેશે ત્યારે તમારે સ્કેન કરાવવાનું રહેશે

मेरा ख्याल પ્રમાણે મોરધન 200 થી 300 સ્ટુડન્ટ્સ મને મેસેજ કરતા હોય છે મને લગભગ અડધાના નામ પણ નથી ખબર કઈ પ્રોબ્લેમ કોઈ બી પ્રોબ્લેમ નહીં હોગા ડોન્ટ વરી અબાઉટ ધેટ આપકા નેટ અચ્છા હોના ચાહીએ 512kbps કા સ્પીડ હોના ચાહીએ મોબાઈલ મે કોઈ કોલ નહીં આવના ચાહીએ તો કોઈ કોઈ પ્રોબ્લેમ દિક્કત નહીં હોગા ક્યા ચીટ કે બારે મે ક્યા ચીટ આપકો કરના હી નહીં હે તો આપકો ક્યા જાનના હે आपको ये जानना है रजिस्ट्रेशन कैसे होता है तो मैं बता सकता हूँ ना ना कैमरा में बताड़ी कोई जरूर नहीं फोर्थ सेम वाला ने रजिस्ट्रेशन करी ले एनी एक्जाम पर ऑनलाइन आए तो शू करवा अभी देखो देर इज अ बुक हियर विथ मी मेरे साथ नीचे एक बुक है आपको पता चल रहा है कि मैं बुक यूज कर रहा हूँ अगर पता चल रहा है कि मैं यूज कर रहा हूँ देन डोंट वरी आप गलत नहीं कर रहे हो कुछ भी स्टूडेंट लाइट चली गई है आ, चली गई है स्टूडेंट सो <laughs> थोड़ी दिक्कत हो गई सब लोगों को ओके थैंक यू फैमिली आई एप्रिशिएट यू अरे तुम्हें चिंता करो म जयसवाल एवं कहीं नहीं थानू था कॉपी केस की तब चिंता करो म तो। लाइट चली गई है कोई बाहर थोड़ी बारिश हो रही थी लाइट चली गई है સિક્સ એમ વાળાને એકવાર રજીસ્ટ્રેશન કરી લેવાનું આજે નહીં તો કાલે તમે રજીસ્ટ્રેશન કરવાનું છે સ્ટુડન્ટ કાલે સવારે થશે યાજ્ઞિક કાલે તમારી એક્ઝામ હશે ને એની અડધી કલાક પહેલાં તમારું થશે કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં હે રાજન આધાર કાર્ડ કે નંબર સે હમ સબકો ઉસી મેં સે નંબર સે સબ આયેગા આપકો કોઈ દિક્કત નહીં હે ફોટો ઓલ્ડ હે તો કોઈ ઉસકા પ્રોબ્લેમ નહીં હે હા વરસાદ છે સુમિત ગઢવી अगर आपको क्या दिक्कत है मैं आपको बता देता हूँ आपको वेब इन आई डी मैंने वेब इन स्लैश अकाउंट स्लैस लॉग इन में जाके आपका एनरोलमेंट नंबर लिखना है फिर पासवर्ड पी ए डबल एस डब्ल्यू डी एट द रेट वन लिखना है तो आपका ऐप खुल जाएगा एनरोलमेंट नंबर वाला जो है ना वो आपने भरा था ना वो अगर नहीं खुलता तो आपने कोई पासवर्ड सेट किया है तो उसका यूज कीजिए थैंक यू जोशी ફ્રોમ ગુજરાત હા એન્સી યુઝ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ચોરી નહીં કરવી હે રાઠોડ કેસા ક્વેશ્ચન હે આપ મુજબ એસા ક્વેશ્ચન મત પૂછીએ ઓકે સાગર ખુલ ગયા ના એરર નહીં આવે એરર કોઈ જાતની નહીં આવે તમે એ ચિંતા કરોમાં એરર કે તમારું નેટ સારું હશે તમારે કોઈ કોલ આવે તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી ડોન્ટ વરી અબાઉટ ધેટ એમસીક્યુ નહીં બોલી શકાય એવું એવું તમે ચાલુ તમારી એક્ઝામે કોઈ જાતનું કે તમે કંઈ બોલી નહીં શકો અને કદાચ બોલાઈ ગયું તો ચિંતા નહીં કરતા હા મિસ્ટર વિવેક લાઠી રોડ ઉપર છે વરસાદ ઓકે સ્ટુડન્ટ્સ હજી કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો ત્રણ એમબીબીએસની સ્પીડ તો બહુ સારી રફ વર્ક કરી શકો છો રાજન જો હું અત્યારે નીચે મારી પાસે બુક પડી છે રફ વર્ક કરી શકો છો કેલ્સીનો ઉપયોગ કરી શકો છો તમે ગુનો નથી કરતા તમે જે વસ્તુનો યુઝ કરવાનો હોય છે એ જ કરો છો બીજું કાંઈ નથી કરતા હા તો નહીં બતાવતું આપણે આપણે એવું કંઈ નથી બતાવવું આપણે આમ નેમ રાખો તમારે એમસીક્યુ ટીક કરવાના છે ઇયરફોનથી કોઈ મતલબ નથી ત્યાં કાંઈ બોલવાના તો નથી ટુ જી નેટવર્ક ક્યાંથી આવે બધા મોબાઈલ પણ થ્રી જી ને ફોર જી એવા છે સાગર મોબાઈલ અભી થ્રી જી ઓર ફોર જી હે તો ટુ જી કા કેસે પકડેગા નેટ મેં અભી આપકો કહેરા હું યુઝ વાઇફાઈ ઓફ સમ વન સો યુ કેન યુઝ ઇટ રિયલી વેલ ઓનલાઈન એક્ઝામ માટે કોઈ એપ નથી કોઈ બીવાની જરૂર નથી આ હું બેઠો છું તમારીમાં સામે એકત્રીસ મિનિટથી કાંઈ વાંધો છે કોઈનો ડેટા લીક કોઈ પર્સનલ ડેટા લીક નથી થવાનો કોઈનો પર્સનલ ડેટા લીક નહીં થાય પાસિંગમાં તમારું ફિફ્ટી માર્કસ સેવન્ટી માર્ક્સની એક્ઝામ છે તો તમારે થર્ટી એટલીસ્ટ સ્કોર કરવાના રહેશે ઓકે પ્રજાપતિ વેલકમ આ બધા એમસીક્યુ તમે લખી શકશો હજી એની કોઈ ઉતાવળ નથી રજીસ્ટ્રેશન તમે કરો કે ન કરો તમારી કોઈ ઉતાવળ નથી વિવેક બોરીસાગર ઈઝ વન ઓફ માય સ્ટુડન્ટ એન્ડ વિવેક ફોર SPI હા કાલે એ જ ટાઈમે તમારી એક્ઝામ હશે ને એની અડધી કલાક પહેલા તમારે બોલવાની શું જરૂર છે કદાચ તમે હું જો હું એમસીક્યુ વાંચું છું અત્યારે એમસીક્યુ વાંચું છું શું કે ચલો ભાઈ તો એસઆઈ એસઆઈ યુનિટ ઓફ ફોર્સનો એસઆઈ યુનિટ શું છે ચાલો મેં વાંચો તો શું થઈ ગયું એવું કોઈ કાંઈ તમને કંઈ નથી દેવાનું હું મારા મનમાં વાંચું છે ઓલી રીતે વાંચતો એનાથી કંઈ પણ તમારે અવાજ નથી કરવાનો બને ત્યાં સુધી એ ફાર્મસી વાળા માટે એસી માર્ક અને બી વાળા માટે છે ડિપ્લોમા વાળા માટે સિત્તેર માર્ક્સનું પેપર છે હા આપી શકાય રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો એક્ઝામ આપી શકાય તમારો લોગિન આઈડી અને પાસવર્ડથી આપણે જે વેબસાઇટ છે એનાથી ખુલતું હોય તો તમે એક્ઝામ આપી શકો છો સ્ટુડન્ટ હજી એકવાર કહી દઉં તમારે તમારો એનરોલમેન્ટ નંબર તમારો પાસવર્ડ મેં તમને કીધો એ જો તમે નો રાખ્યો હોય પાસવર્ડ તો પાસવર્ડ પી એ ડબલ એસ ડબલ્યુ ડી એટ ધ રેટ વન ઉપર જશો એટલે તમારું લોગ ઇન થઈ જશે એક્ઝામ ઓનલાઈન એક્ઝામમાં જશો એમાં તમે ઓનલાઈન એક્ઝામમાં જશો એટલે તમારો પાસવર્ડ તમારો એનરોલમેન્ટ નંબર તમારો મોબાઈલ નંબર અને તમારો ઈમેલ આઈડી ચારેય વસ્તુ આપી શકશો પાણી બોટલ લઈ શકો પાણી પી શકો ચાલુ એક્ઝામ ચિંતા કરવાની જરૂર નથી હા થર્ટી માર્ક્સ તમારે લેવાના તમે મને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અર્જુન સેજપાલ સેવન પર ફોલો કરો એટલે તમને નંબર મળી જશે ડોન્ટ વરી અબાઉટ ડેટ તમે સેવન્ટી સેવન્ટી માર્ક્સના અટેમ્પ કરી શકો છો તમારે માર્ક ફિફ્ટી સિક્સમાંથી કન્સિડર કરવામાં આવશે હા ફેસ યુએફએમ યુએફએમ એવી ચિંતા ફેસ કોઈ થવાનો નથી ઓકે ધ્રુવ વેલકમ થર્ટી માર્ક્સ એટલીસ્ટ તમારે સ્કોર કરવાના એટલે તમારું પાસિંગ થઈ જશે સ્ટુડન્ટ એમાં શું છે કે એ લોકો પછી માર્ક કન્વર્ટ કરીને દેવાના છે એટલે તમારે એ થોડોક પ્રોબ્લેમ રહેશે તમારે એટલા માર્ક્સ તમે સ્કોર કરો એટલે થઈ જશે કોપી કેસ એમ ન થાય બેટા તમે કોપી કેસમાં કોઈ બીજાનો ફેસ આવી જાય કે તમે સ્ક્રીનની બહાર જતા રહ્યો અને પાછું લોકેશન ચેન્જ કરો તો તમારે કોપી કેસની ચિંતા રહેશે બાકી કોપી કેસની કોઈ ચિંતા કરવા નથી એ લોકો તો ખાલી એવું હોય છે કે જસ્ટ પૂછે છે થાય છે એમ કે નહીં હા ઓનલાઈન કોઈ પ્રોબ્લેમ આવશે તમને લાગશે કે નથી એક્ઝામ એક પેપરમાં જ તમને ખબર પડી જશે જો નહીં થાય તો બીજા પેપરથી નહીં દેવાનું તમારી કોલેજમાં જાણ કરી દેવાની એટલે ઓફલાઈન હજી એકવાર ઓનલાઈન એક્ઝામ આવશે એકવારની બે વાર ઓનલાઈન એક્ઝામ આવશે ઓકે કોમેન્ટમાં પાસવર્ડ કરી દેસુ થર્ટી માર્ક્સ છે પાસિંગ થઈ જશો તમે જીકેમાં તમારે પ્રાઇમ મિનિસ્ટર કોણ છે ને ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે પહેલાં કોણ હતા અત્યારે કોણ છે ડિફેન્સ મિનિસ્ટર કોણ છે એન્વાયરમેન્ટ ડે કોને કહેવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે કોને કહેવામાં આવે છે કોરોના ક્યારે ક્યાં યરમાં આવ્યો તો એવું બધું સ્ટુડન્ટ એટલે એવા બધા નોર્મલ ક્વેશ્ચન્સ હોય છે કરંટ અફેર્સ વધારે હોય છે હાલે ફેન તમારા અવાજથી કોઈ મતલબ જ નથી નવીન તમારા અવાજથી શું મતલબ છે તમારે તમારો ફેસ અને તમારે એમસીક્યુ દેવાના છે કોઈ સબ્જેક્ટની હોય કે ન હોય તમે એક્ઝામ તમે કોઈ પણ પ્રી કાલે તમારે કંઈ સ્કોર નથી કરવાનો તમારે ખાલી જોવાનું છે તમે એક્ઝામ દેવા માટે તમારે કોઈ પ્રોબ્લેમ નથી આવતો ને એ જ છે તમે કાલે પાસ થાવ ન થાવ કોપી કેસ એમ ન થાય આ હું બેઠો છું તમારી સામે છત્રીસમી મિનિટ ચાલે છે કોઈ ચિંતા કરવા જેવું નથી કોઈ ફેલ કે પાસનું કોઈ પ્રી ચાયલ ટ્રેક પ્રી ચેક ટ્રાયલ ટ્રેસમાં નથી તમારી માટે જ છે કે તમે તમારે નેટની સ્પીડ કમ્પલસરી વ્યવસ્થિત આવે છે કે નહીં માઇકોન રાખવાનું કોઈ ચિંતા કરવા જેવું નથી વેલકમ કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો ફેન અવાજનો ચાલશે કોઈ ચિંતા કરવા નથી ફૂલથી કેમેરો હલી જાય તો કોઈ એવો બધો તમે સ્ક્રીનની બહાર ન જવા જોઈએ તન્મય બસ એટલું ઈ ધ્યાન રાખવાનું છે આ એક્ઝામમાં ખોટા એમસીક્યુ પડે ને તમારે કદાચ ત્રીસે ત્રીસ તો ચિંતા કરવા જેવું નથી કોઈ જાતનું મૂંઝાતા નહીં ઓકે સ્ટુડન્ટ લાઈટ નથી ઘણા બધા ક્વેશ્ચનનું મોસ્ટલી સોલ્યુશન આવી ગયું છે ફોન આ જો તમારે તમારી સામે મેં બુકની નીચે ઉપર રાખ્યો છે ફોન બે ટેકા રાખ્યા છે એવી રીતે બેસી ગયો છું એવું હોય તો ટેબલ અને ચેરનો યુઝ કરવાનો અને ફોન આવી રીતે રાખી દેવાનો એટલે તમારે ફોન તો રાખતા આવડે જ ને આપણે પબજી ગેમ રમતા હોય છે ફ્રી ફાયર રમતા હોય છે તો એ વાંધો નથી આવતો તો આમાં તો શું વાંધો આવે તમારે જ્યારે એક્ઝામ કાલે એપ તમે જે એપ તમે ડાઉનલોડ કરી છે ને સ્ટુડન્ટ એમાં તમે આ જે વેબ ઈનાવાળો આઈડી ખોલશો ને એટલે તમારો પાસવર્ડ અને પહેલાં મોબાઈલ નંબર માગશે એ જે તમે નાખ્યો છે ને એ જ નાખવાનો ત્યારબાદ જ્યારે તમે પાછું એપ ખોલશો ને એટલે તમારો પાસ એનરોલમેન્ટ નંબર અને મોબાઈલ નંબર માગશે ત્યારબાદ તમારો એનરોલમેન્ટ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો છે જીટી વાળા સાંભળી શકે ક્રિષ્ણા વેલકમ જીનલ વેલકમ થેન્ક યુ મેમલી બને ત્યાં સુધી આપવાની નો આપી શકો તો પછી પછી તમારે ઓનલાઈન એક્ઝામ આપી શકશો કઈ ચિંતા કરવા જેવું નથી પણ આપવાનું જ થેન્ક યુ વિવેક કોલેજ એક મહિનો દોઢ મહિનો ઓપન નહીં થાય થેન્ક યુ એવરી વન હું તમને અમારો પાસવર્ડ મોકલી દે છું અ એપમાં પાસવર્ડ શું હશે એપમાં પાસવર્ડ તમને આપેલો છે તમારે ઓલું વેબિન વાળી વેબસાઇટ ખોલશો એટલે તમારો પાસવર્ડ તમને આપેલો હોય એટલે પ્રોબ્લેમ હશે તો કોલ કરો કોઈ વાંધો નહીં હા ગવર્મેન્ટ જોબના ઘણા બધા સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ વાળા માટે ઘણા બધા ચાન્સીસ આવે છે તમારે એક જ જગ્યાએ રાજે પટેલ લોગિન ઇન થવાનું રહેશે વારંવાર અલગ અલગ જગ્યાએ થશો ને તો પ્રોબ્લેમ થશે વેલકમ યશ ઓફલાઈનમાં પણ એમસીક્યુ જશે તમને આગળનો એક વિડિયો મોકલેલો છે ને એમાં તમને કીધેલું છે કે એક્ઝામ કેટલા વાગે છે બરાબર છે સર્ક્યુલર છે દિવ્યન એટલે તમે જોઈ શકો છો તો સ્ટુડન્ટ્સ હવે તમારા કંઈ ક્વેશ્ચન હોય તો હવે આપણે બધી વાતનું સોલ્યુશન આવી ગયું છે ટૂંક સમયમાં એટલે કે હું હમણાં થોડાક સમયમાં પંદરક મિનિટમાં મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અર્જુન સેજફાઈ સેવનમાં તમે મને ફોલો કરશો અને તમે મને મેસેજ કરશો એટલે હું તમને MCQ આપીશ શ્યોર વિવેક ગાઈડ આપીશ શ્યોર તમે એ ચિંતા કરો તમે તમારા જો ગમે ત્યારે ઘરે આવીને પણ પૂછી શકો છો ઇંગલિશ અને ગુજરાતી બંને લેંગ્વેજ આવશે ત્રણ વખત તમને ટ્રાયલ મળશે નવીન રબારી રીતે હજી વાર છે ફોર્થ સેમ ડિપ્લોમા ના રિઝલ્ટને હા ઘટે વધે તો ચાલે એવું કંઈ થઈ ન જાય લોગિન તમે ત્રણ વાર કરી શકશો લોગિન તમને મટિરિયલ બધાને મોકલું જ છું સ્ટુડન્ટ પંદર વીસ મિનિટ પછી મેં તમને કીધું એમ કે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અર્જુન સેજપાલ સેવન અર્જુન સહેજપાલ સેવન તમે તમારા ફ્રેન્ડ સર્કલને પણ મોકલી શકો છો અર્જુન સેજપાલ સેવનમાં મને મેસેજ કરશે એટલે હું તમને કદાચ દસ પંદર મિનિટ અડધી કલાક કલાક વાર લાગે પણ હું તમને મટિરિયલ મોકલીશ એ પણ શ્યોર છે મટિરિયલ ખૂબ સારું છે તમારા લોકોને ખૂબ કામ આવશે મોસ્ટલી દોઢસો પોણા બસો બસો એમસીક્યુ જેટલા તમારા બધા માટે બનાવેલા છે સ્ટુડન્ટ તમે એટલું વાંચશો એટલે તમારા બધે ઘણું લાઇટ આવી ગઈ છે બહુ સારું છે એટલે સ્ટુડન્ટ ચિંતા નહીં કરતા કાંઈ અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો યુ કેન આસ્ક મી આઈ એમ ધેર ફોર યુ સ્ટુડન્ટ હવે પાછા આપણે એવું કાંઈ હોય તો મને કહેજો હું તમને જવાબ આપીશ પંદરક મિનિટ પછી તમે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અર્જુન સેઠપાલ સેવન પર લોગ ઇન જે મેસેજ કરશો અને પહેલાં મને ફોલો કરશો પછી જ તમને મળશે બીજું સ્ટુડન્ટ તમારા માટે એટલી મહેનત કરું છું તો તમે તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયો મોકલો અને બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરવાનું કહો તમારા ફ્રેન્ડ સર્કલને હું એ માટે નથી કહેતો કે મારા સબસ્ક્રાઈબર વધે કે મારી ચેનલના વ્યૂ વધે જસ્ટ એટલા માટે કહું છું કે કોઈ માહિતી વગર મારો સ્ટુડન્ટ રહી ન જાય મારા સ્ટુડન્ટ ઓલ ઓવર ગુજરાતમાં છે ગુજરાતની બહાર પણ છે સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ મને તો એટલી આશા હોય કે મારા સ્ટુડન્ટ બહાર છે તો સારું એમના માટે કંઈક કરું અને એ લોકોને બધું મટિરિયલ પૂરું પાડું જે બધા સ્ટુડન્ટ છે મારા બહારના છે જ અર્જુન સેજપાલ સેવન એ આર જે યુ એન એસી જે પી એ એલ સેવન અત્યારે હું ચાર સબ્જેક્ટનું મટીરિયલ આપું છું ઇસીએચએમ ફિઝિક્સ બેઝિક ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને એક્ટિવ ઇંગ્લિશ ચાર આજ તમને કરી દઉં સ્ટુડન્ટ જેવી તમારી એક્ઝામ પતશે ફર્સ્ટ સેમની એટલે હું મારા ડિપ્લોમાના સેકન્ડ સેમના ક્લાસ ચાલુ કરવાનો છું સિવિલવાળા માટે મિકેનિકલવાળા માટે ઓબો ઓટોમોબાઈલવાળા માટે અને ઇલેક્ટ્રિકલવાળા માટે લાઈવ ક્લાસીસ ઇન ધ સેન્સ કે જે જે સ્ટુડન્ટ્સ મારી પાસે ટ્યુશનમાં આવતા હશે એની માટે અને ઓલ ઓવર ગુજરાતમાં જે કોઈ પણ સ્ટુડન્ટ હોય એ પણ એમાં જોઈન થઈ શકે છે ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસ હું કરાવું છું અને મીટમાં હું લેક્ચર લઈશ એપ્લાઇડ મિકેનિક્સ મેથ્સ ટુ જેવા સબ્જેક્ટ્સ છે બિલ્ડિંગ ડ્રોઈંગ એમએસએમ ઘણા બધા સબ્જેક્ટ્સ છે ટોટલ અત્યાર સુધીમાં મેં ફોર્ટી વન સબ્જેક્ટ્સ લીધેલા છે ડિપ્લોમા ડિગ્રીના થઈને અને મોસ્ટલી ઇલેવન ઇયર્સથી હું ભણાવું છું એટલે તમારી માટે એક્સપિરિયન્સ બાબતે કોઈ કમી નહીં અત્યારે તો તમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ ઓનલાઈન છે તો તમે એને પણ પૂછી શકો છો સ્ટુડન્ટ્સ આ વિવેક જ મારો સ્ટુડન્ટ છે એઇટ પોઈન્ટ ફોર ફાઇવ એસપી ઘણા સમયથી મારીને ટ્યુશનમાં આવે છે એટલે તમારા માટે હું ઓનલાઈન ક્લાસ ચાલુ કરવાનો છું ફી પણ બહુ નોમિનલ હશે કોઈ સ્ટુડન્ટ્સને ફી પે કરવામાં પ્રોબ્લેમ નહીં પડે એવી જ ફી રાખવામાં આવી છે સ્ટુડન્ટ માટે પણ જેવું એક્ઝામ પચશે ને એટલે તરત જ હું તમારા માટે ક્લાસ ચાલુ કરી દઈશ એટલે તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે એકાઉન્ટ મારું પ્રાઇવેટ છે હું તમારું રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઈશ ડોન્ટ વરી એટલે તમારા બધા માટે હું પાછા ક્લાસ ચાલુ કરવાનો છું ઇલેક્ટ્રિકલવાળા માટે વાળા માટે સિવિલવાળા માટે વાળા માટે અને ડિગ્રીમાં મેથ્સ વન મેથ્સ ટુ મેથ્સ થ્રી મેથ્સ ફોર કોઈ પણ મેથ્સ હોય એ મેથ્સ હું તમારા માટે ચાલુ કરીશ છતાં સ્ટુડન્ટ્સ કોઈ જાતની ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો બરાબર છે અને મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસને તમે બધા શેર કરો એટલે બધા સ્ટુડન્ટ્સ સબસ્ક્રાઈબ કરે અને માહિતી વગર કોઈ રહી ન જાય દર્પિત સિક્સ સેમને એમસીક્યુ પણ આપીશ પણ અત્યારે મારો પ્રોબ્લેમ ફર્સ્ટ સેમવાળા છે થોડુંક એમનું પતી જાય ને પછી એ લોકો તમારા લોકો માટે પણ મટિરિયલ બનાવવાનો છું ચાલો સ્ટુડન્ટ્સ તો પછી આપણે પાછા મળશું કંઈક ક્વેરી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ મારા વોટ્સઅપમાં પણ તમે કોન્ટેક કરી શકો છો હા એમસીક્યુ મોકલું જ છું બસ જો આ જેવું પતે ને એટલે પંદર મિનિટ પછી તમને લોકોને એમસીક્યુ મોકલું છું ડોન્ટ વરી અબાઉટ ધેટ સ્ટુડન્ટ તમને એમસીક્યુ મોકલીશ મોકલીશ અને ફ્રીમાં મોકલીશ તમારા બધા માટે એટલી મહેનત એટલે જ કરી છે કે તમે બધા પાસ થાવ અને સારું રિઝલ્ટ આવ્યા અને તમારે એટલી જ વસ્તુ કરવાની છે કે ફક્ત અમારો વિડીયો છે એને તમારે શેર કરવાનો છે સબસ્ક્રાઈબ કરવાનો છે તમારા બધા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડવાનો છે બસ બીજું કાંઈ તમારે કરવાનું નથી ત્રીજી વાર લાઈટ ગઈ સ્ટુડન્ટ એટલે કોપી કેસનું કાંઈ નથી તમે એ ચિંતા કરો કોપી કેસ નથી કોઈ ઉપર એટલે સ્ટુડન્ટ્સ તમે લોકો કંઈ ટેન્શન લેવામાં એવું બધું ટેન્શન લેવાનું જરૂર નથી ફક્ત ને ફક્ત તમારે સારા માર્ક આવે એટલે તમારે ને માર્ક મોકલવાના છે બીજી વસ્તુ સ્ટુડન્ટ જેવું તમને મટીરિયલ મળે ને એટલે મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારે ફક્ત એટલો મેસેજ કરવાનો છે કે સર મટીરિયલ મળી ગયું છે તમે એકવાર મટિરિયલ આખું ચેક કરો તમને બહુ મજા આવશે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે સર અમને મટીરિયલ મળી ગયું છે એટલું જ તમારે મારી યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ કરવાની છે હું સ્ટુડન્ટ પાસે બીજું કાંઈ એક્સપેક્ટ નથી કરતો બસ એટલું જ એક્સપેક્ટ કરું છું કે તમે બધા મારી ચેનલને ફોલો કરો અને મને એટલો જવાબ દો ખાલી કે તમને મટિરિયલ મળી ગયું છે તમારા માર્ક્સ મને મોકલો સર એટલા સારા માર્ક્સ આવ્યા છે આ છે તે છે પછી સ્ટુડન્ટ ગુજરાતનો હોય કે ગમે બહારનો હોય ઇન્ડિયામાંથી કોઈ પણ સ્ટુડન્ટ હોય ચલો સ્ટુડન્ટ પાછા મળશું આપણે અત્યારે લાઇટના ઇશ્યુ પણ છે અને છતાં તમને કંઈ ક્વેરી હોય તો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અર્જુન સેતપાલ સેવન ઉપર ફોલો કરી અને મને મેસેજ કરી શકો છો સ્ટે સેફ સ્ટે હોમ ઘરની બહાર બને ત્યાં સુધી ન નીકળતા તમારા પેરેન્ટ્સનું ધ્યાન રાખો તમારા ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખો શું કહો છો બ્રિંદા તમે હા બીજું ડિવાઇસ સ્ક્રીન પર ન હોવું જોઈએ ચલો સ્ટુડન્ટ્સ બધાયને ફરીથી એકવાર જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત કંઈ ક્વેરી હોય તો મેં તમને કીધું છે એ પ્રમાણે તમારું સોલ્યુશન થઈ જશે બધા ભગવાનને પ્રાર્થના એવી કરો કે કોરોના જલ્દીથી જતો રહે ફરીથી બધા આપણે આપણું જીવન વ્યવસ્થિત રીતે જેમ જીવીએ છીએ એમ ચાલુ કરી શકીએ બાય બાય